નમસ્કાર દર્શક મિત્ર, એક્ઝોટિક વેગમિનિયામાં ફરીથી આપનું સ્વાગત કરું છું. અને હવે આપણે મળવા જઈ રહ્યા છે ફર્સ્ટ એશિયન એરોબિક્સ જિમ્નાસ્ટિક એશિયન કપ 2018 ના સિલ્વર મેડાલિસ્ટને. મારી બાજુમાં જે છે વિશ્વા પટેલ. વિશ્વા, આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. ત્યાર પછી છે શુભમ રાના. શુભમ, તારું પણ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અને એમની બાજુમાં છે હર્ષિલ પટેલ. હર્ષિલ, તારું પણ સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. અને જે આ જિમ્નાસ્ટિકના કોચ છે મિસ્ટર વાસુ બીડીવાલા. વાસુજી, આપનું પણ સ્વાગત કરું છું. વાસુજી, આપ આ દીકરાઓ જે આપના કોચ આપ છો અને આપ આ ત્રણેય દીકરા દીકરીઓએ જે મેડલ મેળવ્યા છે એના વિશે આપ શું કહેશો? આપણે તો પહેલા એ જ કહેવું છે કે આ લોકોની મહેનત એ લોકોને રંગ બતાવ્યો છે. ઇન્ટરનેશનલમાં પહેલી વાર આવી રીતે આપણે સુરતમાં અને ગુજરાતમાંથી પહેલી વાર આવી રીતે મેડલ મેળવ્યો છે. જી, જે ખૂબ જ સારું છે. ખૂબ જ સરસ, મતલબ કે આપણા સુરતનું નામ રોશન કર્યું છે, શાળાનું નામ રોશન કર્યું છે, તેમના પેરેન્ટ્સનું અને સાથે તમારું પણ નામ રોશન કર્યું છે એવું કહી શકાય. અને મારી બાજુમાં જે દીકરી, મસ્ત મજાની નાની નાની દીકરી બેઠી છે, એને હું પૂછીશ કે તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? સેવન્થમાં. જરા મોટેથી બોલને. સેવન્થ સ્ટાન્ડર્ડમાં. ઓકે. અને કઈ સ્કૂલમાં ભણે છે? વનિતા વિશ્વા. ઓકે, ફાઇન. અને તું આ જે શીખતી હતી, કેટલો સમય તું શીખતી હતી ભણવાની સાથે સાથે? 10 કલાક પ્રેક્ટિસમાં અને બપોરે જે ફ્રી ટાઈમ મળે એનો. તો આ કેટલો વર્ષ, કેટલા મહિનાથી મહેનત કરી છે આ? 2 મહિના. 2 મહિના મહેનત કરીને તને મેડલ મળી ગયું? વાવ, વેરી ગુડ. તો ખૂબ જ સરસ. તને આ જિમ્નાસ્ટિક કરવા સિવાય બીજો શેનો શોખ છે? ભણવાનો શોખ છે. બીજું ટીવી જોવાનું એવું નથી ગમતું? સરસ. મારી બાજુમાં છે શુભમ રાણા. શુભમ, તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? હું 8 સ્ટાન્ડર્ડમાં ભણું છું. અચ્છા, કઈ સ્કૂલમાં? ઉત્તર ગોરિયા સ્કૂલમાં ભણું છું. જી. અને તારા પપ્પા શું કરે છે, મમ્મી શું કરે છે? પપ્પા જોબ કરે છે, ના મમ્મી હાઉસવાઈફ છે. ખૂબ સરસ. અને તે આજ જે જિમ્નાસ્ટિકમાં તે મેડલ મેળવ્યું છે તો એના માટે તે કેટલો સમય મહેનત કરી હતી? 10 કલાક પ્રેક્ટિસ કરું છું દિવસમાં અને જે બપોરે ફ્રી ટાઈમ મળે છે એમાં હું ભણું છું. અચ્છા, ભણવા સિવાય બીજો કઈ તને શોખ? ના, કઈ જ નહીં, બીજો કોઈ શોખ નથી. મોબાઈલ યુઝ કરે છે? થોડું. અચ્છા, મોબાઈલમાં શું રમે છે, ગેમ રમે છે? ના, બિલકુલ નથી રમતો. તો શું કરે છે મોબાઈલમાં? મોબાઈલમાં સ્પોર્ટ્સ ની ગેમ રમું. વાહ, વેરી ગુડ. એટલે હું એવું જ કહેવા માંગુ છું કે જે પણ લોકો મોબાઈલનો યુઝ કરે છે એ લોકો પોતાના જે વસ્તુ પોતાને જે કરવી છે એના માટે યુઝ કરે તો એ વધારે સારું કહેવાય. જરૂરી નથી કે જે લોકો સારું ભણે છે એ લોકો ખરાબ ઉપયોગ કરે છે મોબાઈલનો, એવું જરૂરી નથી. મોબાઈલ લઈને બેસે એટલેનો મતલબ એવો નથી કે એનો ખોટો યુઝ કરે છે. એટલે આપણે જે મેસેજ લોકોને આપવો છે તે જ આપવો છે કે તમે કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરો છો તો એના માટે તમે બધી જ મહેનત તો સાથે સાથે કરો છો પણ થોડું એન્જોયમેન્ટ પણ તમારા માટે હોવું જોઈએ જેથી કરીને તમે સારું વર્ક કરી શકો. રાઈટ ને? સાચી વાત છે ને મારી? તો પછી હવે મારી બાજુમાં છે હર્ષિલ. હર્ષિલ, તું આ મેડલ મેળવ્યો છે તો તને કેવું લાગે છે? અને બહુ પ્રાઉડ ફીલ થાય છે. અચ્છા, પહેલી વાર મેડલ મેળવ્યું છે કે બીજા કોઈ ક્ષેત્રમાં મેળવ્યું છે મેડલ? મેં ઇન્ડિયામાં છેલ્લા 2 વર્ષથી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અચ્છા, એટલે આ તારું બીજું મેડલ છે, ત્રીજું મેડલ છે, કેટલામું મેડલ છે? ઇન્ટરનેશનલ ફર્સ્ટ મેડલ છે. ઇન્ટરનેશનલ ફર્સ્ટ મેડલ છે. વાહ, વેરી ગુડ. તો આ હતા આપણા ખૂબ સરસ, આપણા સુરતનું નામ રોશન કરનારા આ ત્રણ દીકરા દીકરીઓ. એમની સાથે આપણે હવે કોચ સાથે વાત કરીશું કે આ લોકોને તમે પ્રેક્ટિસ કેટલો સમય કરાવતા હતા અને ક્યાં કરાવતા હતા? આપણે છેલ્લા 4-5 વર્ષથી આ છોકરાઓ અમારા ત્યાં એરોબિક્સ જિમ્નાસ્ટિક માટે પ્રેક્ટિસ કરે છે અને આપણે એસએમસી દ્વારા આ છોકરાઓને ઇન્ડોર સ્ટેડિયમ ફાળવવામાં આવે છે જેમાં એસએમસી દ્વારા પણ આપણે ખૂબ સારો સપોર્ટ મળે છે. એ લોકોને રેગ્યુલર 10 કલાક જેવું પ્રેક્ટિસ કરવા માટે ટાઈમ જોઈતો હોય છે. એમાં ઇન્ડોર સ્ટેડિયમમાં આપણે સવારે 7-10 જેવું આપે છે અને સાંજે 6-9 જેવો ટાઈમ ઇન્ડોર સ્ટેડિયમમાં આપે છે પ્રેક્ટિસ કરવા માટે. મતલબ સુરત મહાનગરપાલિકાનો ખૂબ જ સારો સપોર્ટ તમને રહ્યો છે તો જ તમે આ દીકરા દીકરીઓને આ લેવલ સુધી પહોંચાડી શક્યા છો. જો તમને પ્રેક્ટિસ કરવા માટે જો સમય જ ના મળતો હોત
તો તમે એનું આટલું સારું પરિણામ કદાચ નહીં મેળવી શક્યા હોત તો એવું કહી શકાય. ત્યાર પછી આ લોકોનું સિલેક્શન કેવી રીતે થયું અને કેવી રીતના કરવામાં આવે છે? આ લોકોનો સિલેક્શન ટ્રાયલ આપણે જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવે છે અને તે ચેન્નઈ ખાતે આપણે આયોજિત હતું, જે થોડો ટાઈમ પહેલા 1-2 મહિના પહેલા હતું અને તેમાં એ લોકોએ ગોલ્ડ મેડલ મેળવીને સિલેક્શન પોતાનું કરાવ્યું છે અને ગોલ્ડ મેડલ સારા એવા પોઈન્ટે થયા હોય તેમને જ ઇન્ટરનેશનલમાં રમવા માટે મોકલે છે. તો એ એ ડ્યુરેશન કેટલા સમયનું હશે જે તમને એ લોકોનું સિલેક્શન થયું? સિલેક્શન થયા પછીનું જે ડ્યુરેશન છે કેટલા સમયનું? 2 મંથનો ડ્યુરેશન હોય છે. જી, કે એ લોકોને પ્રેક્ટિસ માટે પણ ને વિઝા ને બધું એપ્લાય કરવા માટે ઇનફ ટાઈમ મળી રહે. ઓકે, ત્યાર પછી એ લોકોને જ્યારે સિલેક્શન થઈ ગયું છે, મેડલ મળી લીધું છે, ત્યાર પછી ત્યાંની કન્ટ્રી એ લોકોને શું આપે છે? ત્યાંની કન્ટ્રીઓ તો એટલું એમ સપોર્ટ નથી કરતા, પણ આ લોકો આપણે ત્યાં કોમ્પિટિશન કરવા માટે પણ વ્યવસ્થિત, એટલે વિઝાને બધા માટે પણ એપ્લાય ત્યાંથી કરે છે લોકો. ઓકે, આ કન્ટ્રીમાંથી આવવા માટે વિઝાને બધું ઇઝીલી મળી ઇઝીલી એ લોકોને આપે આપે છે કે આ લોકો મેડલિસ્ટ થયા છે, છોકરા મેડલિસ્ટ છે તો એ લોકોને વિઝા આપવા માટે, જે આપણે ઇન્ડિયામાં ઘણો પ્રોબ્લેમ છે વિઝા માટે. રાઈટ, ખૂબ જ સારી વાત છે. ત્યાર પછી આપ જે લોકોને પ્રેક્ટિસ કરાવતા હતા તો એનું જે તમે ડ્યુરેશન કીધું કે 2 કલાકનું ડ્યુરેશન, 2-2 કલાકનું હોય છે, તો એટલા સમયમાં એ લોકોની પ્રેક્ટિસ પૂરી થઈ જતી હતી કે તમારે એની પછી એક્સ્ટ્રા ટાઈમ? ના, એક્સ્ટ્રા ટાઈમ માટે કરાવવું પડે છે, કારણ કે છોકરાઓને જેટલી પ્રેક્ટિસ કરાવે તેટલું સારું છે અને તેના માટે એ લોકોએ છેલ્લે 2 મહિના કે 3 મહિના સ્કૂલમાં પણ રજા પાડવી પડે છે અને સ્કૂલ વાળા પણ સપોર્ટ કરે છે રજા આપીને. ઓકે, તેના પણ અમે આભારી છે કે ભણતર કરતા વધારે ઇમ્પોર્ટન્ટ સ્પોર્ટ્સમાં આવ્યું તો આજે ઇન્ટરનેશનલ મેડલ મેળવ્યો છે. પણ અત્યારે જોવા જઈએ તો સ્પોર્ટ્સની વેલ્યુ બહુ જ વધી રહી છે આપણા ગુજરાત ખાતે અને આપણી આપણા જે પ્રધાનમંત્રી છે તે પણ ખૂબ સરસ રમત ગમત માટે સારું એવું ફંડ ને સારું એવું બધું પ્રોવાઈડ કરી રહ્યા છે, તો એ ખૂબ સારી વાત કહેવાય કે જેથી કરીને તમે એમને આગળ લઈ જઈ શકો, સપોર્ટ કરી શકો છો. મેડલ મળ્યું તે દરમિયાન એ જે પ્રક્રિયા હોય છે, તમે એમને ત્યાં લઈ ગયા પછી એ લોકોનું કેટલા મતલબ કલાકો એ લોકોએ આ રમવાનું હોય છે, જિમ્નાસ્ટિક કરવાનું હોય છે કે જેથી કરીને એ લોકોનું સિલેક્શન થયું? એ લોકોનો ત્યાં આપણે એશિયામાં એ રીતનું શેડ્યુલ હોય છે કે પ્રેક્ટિસ માટે 1 દિવસ પહેલા આપણે ફાળવવામાં આવે કે આ તમારે અરેના છે, આની પર તમે 1 દિવસ પહેલા પ્રેક્ટિસ કરી શકો છો. પછી ત્યાં એ લોકોનો 1.5 મિનિટનું રૂટીન હોય છે, એમાં 2 પેનલ જજ ની હોય છે, 20 જેવા જજ હોય છે અને તે જજ એ લોકોનું માર્ક કરે છે કે આ છોકરાનું પરફોર્મન્સ કેવું છે, એ 1.5 મિનિટમાં જ એ લોકોએ પરફોર્મન્સ કરીને એ લોકોને બતાવવાનું. ત્યાર પછી એ લોકોનો જજ ડિસાઈડ કરે કે આમાં છોકરા કયા છોકરા સારું પરફોર્મન્સ છે અને તે પ્રમાણે એમને મેડલ આપવામાં આવે છે. તો કેટલી કન્ટ્રીના છોકરા છોકરીઓ આમાં હતા? ખૂબ જ સારી વાત કહેવાય, તમને તો ખુબ ખુબ અભિનંદન પાઠવવાની જરૂર છે. આપને ખુબ ખુબ અભિનંદન અને આ દીકરા દીકરીઓને પણ ખુબ ખુબ અમારા એક્ઝોટિક પરિવાર તરફથી શુભેચ્છાઓ. આપણે જિમ્નાસ્ટિક ફેડરેશન તરફથી કેટલો સપોર્ટ મળ્યો છે? આપણે જિમ્નાસ્ટિક ફેડરેશનમાં અત્યારે ખૂબ જ સારી રીતે સપોર્ટ છે અને તે લોકોને કારણે જ આપણે આ ઇન્ટરનેશનલમાં રમવાનો ચાન્સ મળ્યો છે. આપણે ગુજરાત જિમ્નાસ્ટિક એસોસિએશનના શ્રી કૌશિકભાઈ બીડીવાલા, જે મારા અંકલ જ છે, એમનો પણ ખૂબ સારો સપોર્ટ છે અને તેમણે ગવર્મેન્ટમાં પણ ઘણી એ કરી છે કે આપણને વધારે સપોર્ટ મળે અને ફાઇનાન્શિયલી રીતે પણ સપોર્ટ મળી શકે, જે છોકરાઓને બહાર જવા માટે ફાઇનાન્શિયલ નથી તેમને પણ સપોર્ટ મળે, તેમના પેરેન્ટ્સ તરફથી પણ ફાઇનાન્શિયલ સપોર્ટ ના મળતો હોય તો આપણને બીજી રીતે પણ સપોર્ટ થઈ શકે જેથી કરીને છોકરું આગળ, એના માટે ગવર્નમેન્ટમાં પણ ઘણી રિક્વેસ્ટ કરી છે. જી, ખૂબ જ સરસ. આપના બધા જ ધ્યેય પ્રાપ્ત થાય આપને એવી અમારી શુભેચ્છા છે અને હજુ આપના કેટલા દીકરા દીકરીઓને લઈ જવાની અપેક્ષા છે આપને? અમને તો એવું છે કે દરેક છોકરાઓ સ્પોર્ટ્સમાં આવવું જરૂરી છે, કારણ કે સ્પોર્ટ્સ વગર છોકરો ભણે એકલું એ પણ જરૂરી નથી, કારણ કે સ્પોર્ટ્સ એક ડિસિપ્લિન શીખવાડે છે કે કઈ રીતે આગળ વધવું લાઈફમાં.
બધું ભણતર પર જ નથી એટલું. ખૂબ સરસ, મતલબ એક્સ્ટ્રા એક્ટિવિટી પણ કરવી જ જોઈએ અને હોબી જ જોઈએ ત્યારે જે આપણે આ બધું કરી શકતા હોઈએ છે. ભણવાનું તો ઇમ્પોર્ટન્સ છે જ, પણ સાથે સાથે એક્ટિવિટી પણ ઇમ્પોર્ટન્સ છે, રાઈટ ને? હા બોલો જોરથી. હા હા, થેન્ક યુ સો મચ. તો આપણે ફરીથી પાછા મળીશું, ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.